नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। जो ये आज ना समाचार। भूज डेवलपमेंट काउंसिल भूज शहर नी चिंता करे छे। भूज पालिका नी चूंटणीओ आवे छे त्यारे बीडीसी ना होदेदारे विचारो व्यक्त कर्या। भूज डेवलपमेंट काउंसिल भूज शहर ना नागरिको नी सुखाकारी नी चिंता करे छे અને લોકોની સમસ્યા સત્તાવાળાઓ પાસે રજૂ કરે છે। હાલે ભુજ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના અવનીશભાઈ ઠક્કરે ભુજ શહેરની સમસ્યા અંગે વાત કરી। આઈ લવ ભુજ ધ કેપિટલ ઓફ કચ્છ, મારું ભુજ સર્વોત્તમ ભુજ નો નારો અમે આગળ ચલાવ્યો છે। દુઃખ સાથે જણાવવાનું કે એટલી બધી યોજનાઓ સરકારશ્રી દ્વારા सेंट्रल द्वारा नगरपालिका में मूकी रही है, खूबज सारा प्रमाण में ग्रांटनी फाळवणी करे छे। एक एक मुद्दे रुपया आवे छे परंतु ए रुपया योग्य रीते वपराता होय एवुं जणातुं नथी। नसीब जोगे आ वखते ए पण छे कि मीडिया पर खूबज सारी रीते प्रश्नोने चगावे छे, परंतु एनी जोईए एवी असर नगरपालिका उपर पड़ी होय अथवा तो पदाधिकारी उपर पड़ी होय एवुं जणातुं नथी। रोडनो इश्यू, પાર્કિંગનો ઇસ્યુ, ગટરનો ઇસ્યુ, પાણીનો ઇસ્યુ આ મહત્ત્વના છે અને નગરપાલિકાના કાયદામાં આ જોગવાઈ કરવામાં આવી છે કે જવાબદારી એમની છે, પરંતુ કોઈ સકારાત્મક અથવા તો સ્પષ્ટ રીતે કોઈની અમલવારી થઈ એવું જણાતું નથી। તેવી જ રીતે સ્વચ્છ ભુજ અથવા તો સ્વચ્છ ભારત એ બાબતે સેન્ટ્રલ ચિંતિત છે, પરંતુ કોઈ જ એની અસર ભુજમાં દેખાતી નથી। સાહેબ, હવે તો એટલે સુધી કીધું માનનીય વડાપ્રધાનશ્રીએ કે લોકોના સુખાધિકારી માટે અને ફિઝિક્સ માટે એટલે કે શરીરની સાચવણી માટે પણ બહુ જ સરસ આવવાનું આપે છે। સાહેબ, દુઃખ સાથે જણાવવાનું કે મને એકાદ ગ્રાઉન્ડ તો બતાવો કે જ્યાં કોઈ આવી સ્પોર્ટ્સની કે અને કે એક્ટિવિટી થાય, તો આ બધા ઇસ્યુઝ બહુ જ જરૂરી છે અને આવનારા દિવસોમાં જો આ વસ્તુને ધ્યાન નહીં રાખવામાં આવે તો ભુજ પોતાની અસ્મિતા ખોશે એવું સ્પષ્ટ માનું છું। ચૂંટાયેલી વ્યક્તિ અથવા ઉભનાર વ્યક્તિની વિઝન હોવું જોઈએ, એની માનસિકતા હોવી જોઈએ, એની દ્રઢતા હોવી જોઈએ કે હું જેના માટે ઊભો છું એ ભુજ મારું ભુજ છે, એમાં પક્ષાપક્ષી પણ ન હોવું જોઈએ। ત્યારે અત્યારે એવું દેખાય છે ઘણીવાર જે રીતે સમાચાર માધ્યમોથી જોયું તો ચૂંટાયેલા પદાધિકારીઓ અથવા ચૂંટાયેલા કાઉન્સિલરો એક જ પક્ષના હોવા છતાં બે ભાગ પડે છે, તો આ બધી વસ્તુઓથી હવે ઉભનાર દરેક ઉમેદવારને વિનંતી કરું છું, કોઈ પણ પક્ષનો હોય પણ બધાએ ભુજ સુંદર ભુજ બને તેના માટે એક થવું જોઈએ। આપણે ધ્યાન દોરો, બીડીસીનો રોલ માત્ર એટલો જ છે કે અમે નોન પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન છીએ, અમારું કામ જે પ્રશ્નો છે એને વાચા આપવાનું, સાથે સાથે એ પ્રશ્નોનું નિરાકરણ થાય તેના માટે એક્સપર્ટાઇઝની જરૂર હોય તો એ અમે પૂરું પાડી। અમે હમણાં આપણે ધ્યાન દોરો જીબલી ગ્રાઉન્ડથી કરીને કલેક્ટર ઓફિસના પાર્કિંગનો ઇસ્યુ મૂક્યો, ઘણા બધા સજેશનો મૂક્યા। અત્યારે એ વાતનો પણ મને આનંદ છે કે હવે તો લોકભાગીદારી શક્ય બની છે, તો આજે ભુજનો ધારક હું વોકવેનું જગ્યાનું વિગત આપું, અત્યારે એનો ખૂબ જ સરસ ઉપયોગ થઈ રહ્યો છે પણ જાળવણીનો અભાવ છે, તો આજે ઘણી કંપનીઓ સામેથી આવવા તૈયાર છે। લોકભાગીદારીમાં આ બધી વસ્તુને આપણે ડેવલપ કરી શકીએ એમ છે, તો બીડીસીનો હેતુ એ જ છે કે માની લો કોઈક એક પ્રશ્ન ઊભો થયો કે જેના માટે એક્સપર્ટાઇઝિંગ અથવા તેવી કોઈ કંપની કે જેને જરૂરિયાત છે તો ફંડિંગ પૂરું પડે તેવા માધ્યમ અમે પૂરા પાડશું, એનો અમે પ્લેટફોર્મ બનશું। હા, પકડી શકીએ છે ને એના માટે અમે નિયમિત રૂપે પત્ર વ્યવહાર અમારો ચાલુ છે, અમે આક્ષેપો પ્રતિઆક્ષેપોમાં નથી પડતા પરંતુ અમે સજેશનમાં પડી છીએ અને ઓપ્શન પણ આપી છીએ। દાખલા તરીકે હમણાં જ મેં આપની સમક્ષ વાત કરી કે કલેક્ટર ઓફિસ પાસે આજે ઇસ્યુ છે પાર્કિંગનો, તો અમે કીધેલું છે કે સામે દીદામેસર કોલોનીમાં થઈ શકે એમ છે, અત્યારે વિરામની આજુબાજુ જે મોટા ફૂટપાથ બન્યા છે જેમાં રેકડીઓ બને છે એના બદલે રોડ નાના કરી નાખો અથવા તો એને એવી રીતે સ્લોપ આપો કે જ્યાંથી પાર્કિંગ એના ઉપર થઈ શકે, આપણે ટાઉન હોલમાં એનો ઉપયોગ થઈ શકે એમ છે। એટલે આવા ઘણા બધા સજેશનો પણ અમે આપીએ છીએ જેથી કરીને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે અને અમને આનંદ છે કે અમારી સંસ્થામાં બધા એક્સપર્ટાઇઝ છે એટલે દરેકને એ પ્રમાણે પોર્ટફોલિયો પણ સોંપ્યો છે। લીગલ જરૂરમાં આસિસ્ટન્ટ ચોક્કસ આપી છે કે સંસ્થા પોતે કાનૂની લડાઈ લડવાના સંદર્ભમાં તો સંસ્થા બધા પદાધિકારીઓ ભેગા થઈ નક્કી કરે પછી થઈ શકે, પણ અમે ચોક્કસપણે ધ્યાન દોરી છે, કાન પકડી છે। અવનીશભાઈ એક પ્રખ્યાત એડવોકેટ છે,
અને શહેરની સમસ્યાઓથી વાકેફ છે। ભુજ શહેરની સુખાકારી માટે હોદ્દેદારોએ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર મેળવવો જોઈએ।